કેમ છો અમદાવાદ, કેમ છો ગાંધીનગર? મજામાં ને? અનુરાજ લોગની એટલે કે આપણી ચેનલમાં તમારું ફરથી સ્વાગત છે. દરેક જગ્યાની દરેક વસ્તુ પ્રખ્યાત હોય છે, એટલે કે આપણે ગાંઠિયા ખાવા હોય ને તો જૂનાગઢમાં જતા હોય છે. જે કાઠિયાવાડનો ટેસ્ટ આપે ને જૂનાગઢમાં ગાંઠિયાનો, એ જોરદાર હોય છે. તો એવા જ ગાંઠિયા આપણા એરિયા, એટલે કે તમે સરખેજ ગાંધીનગર હાઈવે પર જતા હો ને, એક વસ્તુ છે જોરદાર, ઇસ્કોન ગાંઠિયા. નામ જ એવું છે, ગાંઠિયા ખાવા હોય ને તો કોણ આ ઇસ્કોન ગાંઠિયામાં. તો તમારા માટે નિરંતર નવી નવી જગ્યા ગોતતા હોઈએ છે. તો આજે આપણે આવી ગયા છે ઇસ્કોન ગાંઠિયામાં. ગાંઠિયા તો રાખે છે, જોરદાર રાખે છે, જોડે ખમણ છે, સમોસા છે, ઘણી બધી વસ્તુ રાખે છે. તો આપણે ઓનર જોડે જઈશું, બધી જે મેનેજર છે એમના જોડે જઈશું, બધી માહિતી લઈશું. તો વાત કરીએ ને, હાઇજીન પણ ખૂબ જ ધ્યાન રાખે છે, સ્પેસ પણ ઘણી સારી છે, ઘણા વર્ષોનો અનુભવ છે. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરી અંદર જઈએ. પણ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને ગાંઠિયા ખાવાના શોખીન હોય તો આપણા વિડીયોને શેર પણ કરી દો. તો ચાલો આપણે જઈએ. તો વાત કરીએ ઇસ્કોન ગાંઠિયા, જે આપણું નામ છે, આ નામ કઈ રીતે પડ્યું? આ નામ સર એવું છે કે અમારા જે ઓનર છે મનદીપ પટેલ સર, શરૂઆતમાં એમને લારી પર ધંધો કરતા હતા. જે આપણું ઇસ્કોન મંદિર છે, ઇસ્કોન બ્રિજ ત્યાં નીચે, ત્યારે લારીનું કઈ નામ હતું નહીં, એના પરથી જ એમણે ઇસ્કોન ગાંઠિયા નામ પાડ્યું છે. બરોબર. અને ત્યાં કેટલા ટાઈમ પહેલાથી આ શરૂઆત કરી હતી લારીથી? લારી તો 2008 પહેલાથી જ હતી એમને. બરોબર. 2008 અમારી પહેલી ત્યાં આઉટલેટ ખોલ્યા કર્ણાવતી ક્લબની સામે. અને અહીંયા કેટલો ટાઈમ થયો? અહીંયા આ આઉટલેટ અત્યારે લાસ્ટ ટાઈમ 31 જુલાઈ 2022 માં ઓપન કર્યું હતું. 2022 વાત કરીએ કે આપણા કેટલા આઉટલેટ છે ઇસ્કોન? આપણા ટોટલ ઇસ્કોન ગાંઠિયાના જે પોતે ઓનર ચલાવે છે 11 આઉટલેટ છે. 11 આઉટલેટ છે પોતે ઓનર જ ચલાવે છે. એમ તો ઇસ્કોન ગાંઠિયા કોઈ કહે ને ગાંઠિયા ખાવું હોય તો ઇસ્કોન ગાંઠિયાનું નામ ખૂબ જ પ્રખ્યાત હોય. બરોબર છે. કસ્ટમર કદાચ કોઈ આવે છે તો આપણે એને કઈ કઈ વસ્તુ, જેમ કે ગાંઠિયા તો છે, બીજી કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરીએ? આપણે કસ્ટમર આવે તો એમાં ગાંઠિયા છે, ફાફડા છે, જલેબી છે, ઘીવાળી, સૂકી ભાજી, થેપલા આવે છે, ગરમ ગરમ ભજીયા આપીએ છીએ. એ સિવાય વાટીદાન, નાયલોન ખમણ, એ સિવાય બધી આપણે વેરાયટી અહીંયા પૂરી પાડીએ છીએ. તો વાત કરીએ ગાંઠિયા છે ને બધી 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 વસ્તુ તો બધે બીજે મળી જાય છે, પણ કસ્ટમર આપણા ત્યાં આવે એના માટે કસ્ટમર માટે વિશેષતા શું કે તમે શું એને સર્વિસ આપો છો અને ક્વોલિટી કેવી રાખો છો? ક્વોલિટીમાં સર એવું છે કે તમે અત્યારે જોઈ જ શકો છો અમારું હાઇજીન લેવલ. હાઇજીન અમે જોયું કે બધા કમ્પ્લેટ છે એ બાબતે. એ સિવાય અમે જે બે પ્રકારે કપાસિયા તેલ અને સિંગતેલમાં બી આપીએ છીએ. એ સિવાય અમારી ક્વોલિટી કે ચટણી આવે છે, પપૈયાનો સંભારો આવે છે, અમે કસ્ટમર અનલિમિટેડ માંગે તો અમે આપીએ છીએ. કોઈ વસ્તુમાં કચાશ, કોઈ વસ્તુ માટે કચાશ નહીં. કસ્ટમર કે અમારે જોઈએ છે મરચા બાબતે તો કોઈ વાત અમે ના નથી પાડતા. લગભગ બધું આ ચટણી બધું તો ત્યાં જ પડ્યું હોય છે. કસ્ટમરને ભાવે એ પ્રમાણે પપૈયાનો સંભારો એ બધું અમને થોડું વધારે ભાવતું હોય છે, તો એ લોકો મન ફાવે એટલું ખાય છે. બરોબર છે. તો આપણે વાત કરીએ કે પ્રાઇસ શું છે? જેમ કે ગાંઠિયા તમે બે ટાઈપના કીધા, એનો પ્રાઇસ શું છે? બીજી એક બે વસ્તુના પ્રાઇસ છે. કપાસિયા તેલમાં જો ગાંઠિયા તમારે ખાવા હોય તો 55 રૂપિયાના 100 ગ્રામ, અને સિંગ તેલમાં ખાવા તો 67 રૂપિયા 100 ગ્રામ. બરોબર છે. બરાબર. અને કોઈ બી કસ્ટમર આવે છે તો એને લાઈવ જ મળે છે? કસ્ટમર આધી ઓર્ડર આપે કાઉન્ટર પરથી, તો એ ઓર્ડર જાય ત્યાર પછી જ બનવાનું શરૂ થાય છે. કસ્ટમર ત્યાં જોઈ બી શકે છે લાઈવ, અંદર શું ચાલે છે તો ખ્યાલ આવી જાય એમને. બરોબર છે. તો આપણે ટાઈમિંગ ની વાત કરીએ તો કેટલા વાગે થી કેટલા વાગે? ટાઈમિંગ આપણે છે આમ તો 24 કલાક ખુલ્લી રાખીએ છીએ, પણ ખાલી 2-4 માં થોડું ક્લિનિંગ માટે થોડું ક્લોઝ કરીએ, બાકી 24 કલાક આઉટલેટ આપણું ચાલુ રહે છે, નાઈટ માં અને દિવસ માં ચાલુ રહે છે. તો અમારા દર્શક મિત્રો ના વિડીયો ના માધ્યમે અહીં આવવું હોય તો થોડું લોકેશન બનાવી દે. લોકેશન માં 18 ચોકડી આપણે અરાયન લેગ છે, ગાંધીનગર સખેજ હાઈવે. બરોબર.
તો આજે અમારા દર્શક મિત્રો ને આપણું ઈસ્કોન ગાંઠિયા કે બે ત્રણ વસ્તુ જોવી તો કઈ વસ્તુ બતાવજો. અને તમારા લાઈવ ગાંઠિયા બનાવીએ, પાપડા બનાવીએ, ભજીયા બનાવીએ, થેપલા બનાવીએ, સુકી ભાજી, એ બધું લાઈવ અમે બતાવી શકીએ. તો આપણે બે ત્રણ વસ્તુ ટ્રાય પણ કરીશું, બના રહેજો, એટલે મોજ કરીશું, મોજ પણ કરીશું. તો ચાલો આપણા માટે બધી વસ્તુ અહીંયા આખા ટેબલ પર મૂકી દીધી છે, એટલે ઇસ્કોન ગાંઠિયામાં જે બી વસ્તુ મળે છે બધી વસ્તુ ટેબલ પર છે. તો આપણે દરેક વસ્તુ બતાવી દઈએ, તમે જોઈ શકો. મેન તો આ ગાંઠિયા જ છે, જોડે મરચા આપે છે, બરોબર ને? આ કાઠિયાવાડી મરચા કેવાય, બરોબર. ફાફડા છે, ઉપર મસાલો નાખેલો છે, મરચા છે, તમે જોઈ શકો. જલેબી, જલેબી અહીંયા બે ટાઈપ ની હોય છે, નક્કી કઈ હોય છે? તેલમાં અને જલેબી, ઘીમાં. ઘીમાં હોય છે. તો આપણા માટે આજે આ કઈ જલેબી છે? કેસર જલેબી. આપણે કેસર જલેબી મળે છે, બરોબર. પછી બીજી વાત કરીએ તો વાટીદાર ના ખમણ છે, ખમણ જો તમે, ધાણા છે, મરચા છે, નાયલોન ખમણ છે, બરોબર. પાપડી છે, પાપડી છે, સમોસા છે. પછી આ બાજુ તમે જોઈ શકો ને તો દરેક ની વસ્તુ અલગ છે, દરેક ની ચટણી અલગ અલગ છે. આ તમે ગાંઠિયા ની ચટણી જોઈ શકો, આ સમોસા ની ચટણી છે, બરોબર ને? પછી આ કઢી છે અને પપૈયા નો સંભારો છે, બરોબર. પછી ઇસ્કોન ગાંઠિયા માં આવ્યા હોય અને તમે ચા ના પીવો, રજવાડી સ્પેશિયલ ચા, તો વસ્તુ અલગ છે. અને જોડે એમનું મસ્કાબર ફૂલ લોડેડ, તો બધી વસ્તુ બતાવી દીધી છે. હવે આપણે ટ્રાય પણ કરીએ, બરોબર ને? તમે પણ ટ્રાય કરો, તમે તો રોજના છો એટલે. તો સૌ પ્રથમ આપણે ઇસ્કોન ગાંઠિયામાં આવ્યો તો ગાંઠિયા ટ્રાય ના કરીએ એવું ના બને. ગાંઠિયાની વિશેષતા કહીએ ને, એકદમ પોચા પોચા છે. અને તમે અહીંયા આવો ને તો દરેક વસ્તુ લાઈવ જ બનાવી ના આપો ને, કસ્ટમર ને કોઈ વસ્તુ બનેલી ના હોય ને. તો ટ્રાય કરીએ એમની ચટણીથી, જોઈ શકો. મરચા એકદમ પૂરતી છે, નરમા નરમ છે. ઇસ્કોન ગાંઠિયાનું નામ પડે એટલે વાત જ અલગ છે, એકદમ સોફ્ટ છે. જે તેલ છે, હાઇજીન નું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. બધી વસ્તુ આપણા, બધી વસ્તુ સિંગ તેલ માંથી જ બને ને? હા, સિંગ તેલ, કપાસ તેલ બને. જે પ્રમાણે કસ્ટમર એમને માગે કે મારે કપાસિયામાં કરું, સિંગ તેલ એ પ્રમાણે અમે બનાવીને આપીએ. પછી આ ફાફડા ની વાત કરી, ઉપર મસાલો નાખેલો છે, એ સોફ્ટ છે એકદમ. એને આપણે કઢી જોડે ટ્રાય કરીએ. જલેબી ને આપણે છોડીએ નઈ, કારણ કે આપણે તો સ્વીટ ખાવાના શોખીન છે. એ તો આ તો કેસર વાળી જલેબી છે. બધી વસ્તુ નું હાઇજીન નું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને બધું ખૂબ જ સરસ છે. આપણને તો આ સવારમાં મળી જાય ને તો મોજ પડી જાય. આપણે લઈએ ભાજી લઈએ ને, આપડે તો જો તીખું ખાવાના શોખીન છે, લસણ ની ચટણી લઈએ. આથેલા મરચા તમે ટેસ્ટ કરો. આપણે 11 બ્રાન્ચ છે, એક અહીંયા આપણે જે ઉભા છે 18 બ્રાન્ચ. એ સિવાય અમારી ગાંધીનગર માં એક બ્રાન્ચ છે, કર્ણાવતી ક્લબ ની સામે જાવ ત્યાં અમારી મેન જે પહેલી બ્રાન્ચ અમે ખોલી ઓફિસ ત્યાં. ત્યાંથી આગળ જાવ તો મકરબા બ્રાન્ચ છે, બરોબર. એ સિવાય અમે રિસન્ટલી અમે 4 તારીખે ચોટીલામાં નવી નવી બ્રાન્ચ ઓપન કરી છે. એ સિવાય અમારી વિરમગામ IFM ઇસ્કોન ફૂડ મોલ તરીકે આખો ફૂડ મોલ છે, ત્યાં આગળ પોતાની બધી વેરાયટી મળી રહે ઇસ્કોન ફૂડ મોલ. ત્યારબાદ તમે સાળંગપુર જતા હનુમાન દાદા ના દર્શન, ફેદરા ગેલોક સિટી જાવ ત્યાં આગળ બી મળી રહેશે, ત્યાં બી અમારી બ્રાન્ચ છે. અહીંયા જે મળે છે દરેક જગ્યા, દરેક જગ્યાએ અમારી સેમ સેમ બધી આઈટમો, ક્વોલિટી બધું એક જ મળશે તમને, કોઈ બી જગ્યાએ જાવ. બધું લાઈવ જ હોય છે, ટોટલી વસ્તુ લાઈવ. કઈ પણ તમને ઠંડુ નહીં મળે, ઠંડી વસ્તુ ગરમ મળશે, ગરમા ગરમ. ગરમા ગરમ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આખું ટેબલ છલોછલ ભરાયેલું છે.
એમને નો બગાડ નહીં થાય કારણ કે આપણા જોડે આપણી ટીમ આવેલી છે, એ આખું બતાવશે. તો મળીએ નવી જગ્યાએ નવા ટેસ્ટ સાથે. આ ફિનિશ કરીએ, ચાલો.